યોગ્ય નથી. એટલા 56 કોટી યાદવો ને બોલાવી પરમાત્મા એમ કહ્યું કે દ્વારકા ની ઋતુપાસ કેવા થાય. આપણે બધા તાપ લાગ્યો છે દુર્વાસા, અહીંથી બધા આપણે પ્રભાત પાટણ વયા જાય ને ત્યાં દાન પુણ્ય કરીએ ને તો આપણે તાપ માંથી મુક્તિ મળી જાય. અને બધા યાદવો ત્યાંથી દ્વારકા નો ત્યાગ કરીએ ને પ્રભાત પાટણ પ્રભાત તેમની પાસે આવી મદિરાનું પાન કરીને પછી સામ સામા મીંડા કટુવા કે બોલવા એટલે બાજવા મીંડા. પછી શસ્ત્રસ્ત્ર તેમને મીંડા ફેંકવા અને ઓલી બેધારવાળી જે એરકા હતી ને બેધારવાળી એરકા ઉપાડી પાડી એકબીજાને મારવા મીંડા. જેને મારે એનું માથું કપાઈ જાય. બલરામજી મહારાજ ત્યાં આવીને જુએ છે, જ્યાં ધ્યાન માર્ગ ની નથી જોયે તો બલરામ ને ખબર પડી ગઈ આવ્યા અત્યારે દેવો એ એમના ઉપર પુષ્પ ની વૃષ્ટિ કરી. 56 કોટી યાદવ નું મૃત્યુ થઈ ગયું. બલરામજી પર સિધાવી ગયા. ભગવાન પ્રાચીને પીપળે ડાબી સાથળ ઉપર જમણો પગ પધરાવીને પડ્યા. એ જ સમયે ઉદ્ધવ પણ ત્યાં હાજર છે. ભગવાન એમને કહે છે, ઉદ્ધવ હવે તમારે મારું જ્ઞાન આપવા માટે ભૂમંડળ ઉપર રોકાવું જ પડશે. પરમાત્મા ઉદ્ધવ ને પાદુકા આપી એ પાદુકા ને શિર ઉપર ઉદ્ધવજી ધારણ કરે છે. ઉદ્ધવ કહે, મહારાજ પણ મારા મનનું સમાધાન નથી થતું, તમારા વિના હું ભૂમંડળ ઉપર રહી શકીશ નહીં. પરમાત્મા તમે કઈક મને વચન આપો, તમે કઈક બંધાવો. એટલે ભગવાન કહે છે, ઉદ્ધવ જાઓ મારું તેજ છે તેજ આજથી હું ભાગવત ની અંદર પધરાવું છું. એટલે ભાગવત ભગવાન શ્રી કૃષ્ણ નું સ્વરૂપ છે. ઉદ્ધવ ને વચન આપી પરમાત્મા એ વિદાય આપી. જરારામ નો પારાજી એમને હરણ સમજીને પરમાત્મા ને તીર માર્યું, જમણા લાખ ની અંદર ખૂચી ગયો. જરા પારાથી ભગવાન ને લેવા માટે આવ્યા હતા તો પરમાત્મા જરા પારાથી ભગવાન ના ચરણ પકડી ને એમ કે છે, મહારાજ અજાણતા હરણ સમજીને મેં તમને તીર માર્યું, હું પાપી છું, મારા અપરાધ ને ક્ષમા કરી દો. મહારાજ આખી જિંદગી મેં તમારી સેવા કરી, આપે જ્યાં કહ્યું ત્યાં દિવસે કે રાત્રે મેં રક્ત ચેતવ મારો વાંકી ને સાફી પણ કર્યું, અને જયારે છેલ્લો ટાઈમ આવ્યો ત્યારે તમે એમ કહો કે ભૂમંડળ પર તમે રોકાવો ને હું જાઉં છું. પરમાત્મા તમે દેવો જયારે પ્રાર્થના કરી આ છે, દેવો પ્રાર્થના કરે છે, સમય ભગવાન જેમ આકાશ ની અંદર વીજળી નો એક લીટો થાય પાછી ઈચ્છા અંતર ધ્યાન થઈ જાય આપણે જોવા મળતી નથી, એ જ પ્રમાણે તેજ નો લીટોટા રૂપ ધારણ કરી ભગવાન ભાગવત ની અંદર પધારે છે. દેવો એ પુષ્પ ની વૃષ્ટિ કરી દુદંબી નો નાશ થાય છે. બોલો કૃષ્ણ કનૈયા. ભગવાન તેના સમાચાર જયારે દારૂ ત્યાં આવી દ્વારકા અંદર આપ્યા. અર્જુન કે છે, હું ગોપીજનો ની રક્ષા પૂરી કરી રાજન આવો જગત નો નિયંતા પરમ પરમાત્મા જયારે શ્રદ્ધાંત પધાર્યા અને ભગવાન શ્રદ્ધાંત પધાર્યા એટલે ભૂમિ ના સ્કંદ ની અંદર કહેવામાં આવશે. અહીંયા સુધી ની પવિત્ર કથા હતી તે સુતે સૌનક ને કઈ વાત શિષ્યો ને કહી. ઇતિ શ્રી ભાગવત ચરણિકાયામ એકાદશ સ્કંધે હે એકત્રિંશોધ્યાય. બોલો પ્રશ્ન કનૈયા. સૂર્ય આશીર્વાદ આપ્યા, ડબલ વેદે ને પ્રાપ્ત થઈ ગયા. આજે આપણે શ્રીમદ ભાગવત એને 8મા દિવસ ની કથા આપણે કહી રહ્યા છે. અત્યારે તો આપણી ભગવદ કથા નો સમય પૂરો થાય છે. વિશેષ મહત્વ ને હું શું કહું, મને એવું લાગે પૃથ્વી ઉપર કદાચ પરમાત્મા એ કઈ કૃપા કરી હોય એમ લાગે. કારણ આપ તમે જે જે ભાવપૂર્વક ને શાંતિ રાખીને મારા ભગવદ નામ તેમનો સ્વીકાર કર્યો છે તે બદલ આપ સૌને હું ધન્યવાદ આપું છું. જે જે પ્રમાણે આપ સૌ તેમણે અનન્ય
જે ભાવથી કથા સાંભળી છે એ પ્રમાણે મારા નારાયણ તેમની આપતો પૂજા કરજો. અને એ પૂજા પણ કેવી રીતે કરવાની છે કે કોઈ એનો બાર રાખે મોરારી આપે વ્યાજ તો પાદનવારી. આપ તમને હું ત્યારે કહી શકું કે વ્યાસ પીઠ ઉપરથી મારે એક પાઇપ પણ ન લેવી હોય એટલે કહી શકું. દ્રવ્યની કોઈ કિંમત નથી રહી. અને આપણી પાસે ભગવાને ખૂબ ખૂબ સંપત્તિ આપી હોય ત્યારે આપણે નાનામાં નાની આઈટમ ભગવાનની પાસે ધરીએ ત્યારે ભગવાન દાંત કાઢતો હોય. આપ સૌનું એ કહું છું કે ઈશ્વરે કઈ પણ લક્ષ્મી આપેલી હોય તો ભગવાનના માર્ગની અંદર આપ સૌ વાપરજો. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો જે આપણે લાલજી મહારાજ નો ફોટો પાડી લેજો. હજા ભાઈ લાલજી મહારાજ નો ફોટો લેવાનો છે. ઓકાશ Thank you.
ચાલુ જોઈ જોઈ કે ભાઈ હું છે
કપિલમુનિ આશ્રમ સાહેબ સુત્રોજનની શોધ કરવા લાવ્યા એ લત મારી તો કપિલમુનિ આંખો ખુલી અને એના કારણે થઈ ગયેલા 60,000 બની જતા દિલીપ તપ કરવા ગયા તો એ પ્રસંગ ત્યાં ભગીરથ ને ગંગાજી ત્રીજી જયારે હાલે ગંગાજી રાજા ત્યાં એક વખત રાહત હોવાને કારણે તેને માઉન્ટ લેવા માટે મોકલ્યા. વૃદ્ધારમણ કરતા તેમણે પોતે અસુર હતો તેનો નાશ કરી નાખ્યો. બીજો અસુર છંતાઈ ગયો, બ્રાહ્મણ બની રસોડું કરવા માટે રહ્યો. રાજા જયારે એમને બહુ ક્ષુધા લાગી એટલે બ્રાહ્મણ ને પેકડા ના પત્ની એમને શાપ આપ્યો, રાજા તમે ઘેર જીવતા જ્યાં સુધી જીવવું હોય ત્યાં સુધી મને કોઈ હાથ અટાડજો. એને ઘેરે પુત્ર નતો એટલે વશિષ્ઠ ઋષિએ ચરુ મંત્રી નાખ્યો અને 7 વર્ષ સુધી બાળકને જન્મ નાખ્યો. ચકમકના પાણાથી એનું ઉદતિરી બાળક છે એમને જન્મ આપ્યો એટલે એનું નામ અશ્મક પડ્યું. અશ્મકના પુત્ર મૂલક થયા. મૂલક જયારે 36 વર્ષ નો નાશ થયો ત્યારે સ્ત્રીના લુડા પહેરીને ફરે મૂલક થી 36 વર્ષ નો પરિવાર આરંભ થયો. એવા મૂલક ના કુટુંબ અંદર રઘુરાય નો જન્મ થયો. રઘુરાય તેમના કુટુંબ અંદર મહારાજા દશરથ જેમ પુત્ર ના વિરહ થી જુરી જુરી ને મૃત્યુ પામીએ એમ રાજન તમારે ઘરે 4 પુત્ર પ્રાપ્તમાન થશે અને તમે જુરી જુરી ભગવાન જન્મ ધારણ કરાય. શુભ એવો ચૈત્ર માસ આવ્યો, શુક્લ પક્ષ ને 9 તિથિ છે, મંગળવાર રહેલો છે, પુનર્વસુ નામ નું નક્ષત્ર છે, બપોરના 12 વાગ્યા છે, અનંત કોટી બ્રહ્માંડ નો નાદ રામ ત્યાં લેવાને માટે ગયા. લક્ષ્મણજી પણ પાછળ ગયા. રાવણ છે સીતા નું ભગવાન રામ પાછા આવી સીતા ની શોધ કરવા માટે નીકળ્યા. જટાયુ એમને અગ્નિ સંસ્કાર કર્યા ભગવાન. ભગવાન રામ બે રામ ના પુત્ર છે. રામ ને ક્યાંય શાંતિ થતી નથી. ઘોડા ને છૂટો
મારા પુત્ર ને આપી દો. રામ કહે છે વાલ્મીકિ કહ્યા છે કલંકી ની માતા ના પુત્ર ને લઈ જઈ અને રામ તમે શું કરો. વશિષ્ઠ ના સમજાવવાથી વાલ્મીકિ ઋષિએ લવકુશ ભગવાન રામ ને આપ્યા. ત્રણ શરતો થી ત્રણ શરત નું પાલન ન કરતા ઋષિ પાછા સ્વજેન્દ્ર. એમના કુળેન્દ્ર ગાજરાઈ ગયો. નાનકડી બેન ને જમવાનું આમંત્રણ આપ્યો એટલે ગાય છોડીને સહસ્ત્રાર્જુન ગયા. પરશુરામ ને કહ્યું એટલે સહસ્ત્રાર્જુન ને મારી નાખ્યા. તમને મારી નાખે છે એકવીસ વાર નક્ષત્રી કરે છે. એવા પરશુરામ તેમના કુળ ની અંદર વ્યાસી રાજા નો જન્મ થયો. વ્યાસી રાજા એક દિવસ જયારે પોતે જ વનની અંદર ફરવા માટે નીકળ્યા અને સર્વિતા નો અવાજ એમણે સાંભળ્યો એટલે પોતે શુક્રાચાર્ય ની પાસે ચડી રહ્યા એની સાથે લગ્ન. બકરા નું દ્રષ્ટાંત દઈને જેમણે પોતે દેવ્યાની એમને કહ્યું કે હજુ તમને વૈરાગ આવતો નથી, આથી હવે મને વૈરાગ આવે છે એટલે ગુરુ ની સાથે ઉંમર બદલાવી અને બંને જણા બંને જણાવી પરમપદ ને તાપમાન કરે. ગુરુ તે ગુરુ છે એમના કુળ ની અંદર આકાશવાણી થઈ તમારો જ પુત્ર છે. ભરત જયારે મોટા થયા ત્યારે દુષ્યંત એમને રાજની ગાદી સોંપી પોતે વનની દ્રાવા પરમપતિ થાયમાં ભરત મહાન સમ્રાટ રાજા બન્યા. એવા ભરત છે તેમના કુળ ની અંદર વિદત થયા. એમના કુળ ની અંદર રંગી દેવ ત્યાં અડતાલીસ વર્ષ તપાસે દેવત્વ આવી છે. સૌથી નાનકડા પત્ની નું નામ દેવકીજી હતું. દેવકીજી હતા તેમને ત્યાં આઠ પુત્રો નો જન્મ થયો. એમાં સૌથી નાનકડા પુત્ર ભગવાન હરિ શ્રી કૃષ્ણ છે. હવે આપણે નવમસ્કંદ ની પૂર્ણાવતી કરી દસમસ્કંદ નો આરંભ કરીએ. દસમસ્કંદ ના નેવું અધ્યાય છે અને જેની નિરોધ લીલા નું વર્ણન છે. ગાય નું રૂપ ધારણ કરી પૃથ્વી છે. જયારે બ્રહ્મા ને શરણે આવ્યા અને બ્રહ્મા ને દેવો ભગવાન ને શરણે ખીચમુદ્ર ને કિનારે આવ્યા, ભગવાન એમ કહ્યું તમે ગાયો ગવાળો ને જાળ બનો જન્મ ધારણ કરી. પેલા કીર્તિમંત પુત્ર નો જન્મ થયો. આ એમને છોડી દે છે એટલે નારદ ઉપદેશ થાય કયો પેલો ને કયો છેલો અને કીર્તિમંત આદિ છ પુત્રો નો કંસ નાશ થાય. ભગવાન શંકર ને પધાર્યા, પુષ્પની દ્રષ્ટિ કરે દુદુંબી નો નાદ કર્યા. ભગવાન કહે છે તમારા ડાબરી છોડતા સવાસ નું મૂળ જન્મ દાન કરશે અને એની જે કણકીઓ છે તેનાથી તમારા આખા કુળ નો દાન કરશે. પછી દેવજી અને નવ યોગેશ્વરો એની કથા કહેવામાં આવી. નિમિ અને નવ યોગેશ્વરો ભગવાન ઉદ્ધવ ને એમ કહે છે, ઉદ્ધવ તમે અહીંયા ભૂમંડળ પર રહ્યો મારા ભક્તો ને જ્ઞાન આપો એટલે ચોવીસ ગુરુ ની કથા કહેવાય. જે હું અને મારું કરે એટલે જીવાત્મા બંધાય. હાજરી
પૃથ્વી તાંદિરાપાંદિરોધયાંદિ કોરો પ્રજાવ્યો ભયન્ના પશુભ્યઃ વિદ્વાન દેવ સવિતર દુરિતાનવનીરલાભાત પીતાંબરાદરુણમ સોવણે મણિખંડ રત્ન રચિતે પાત્રે સુતમ પાયસમ ભક્ષ્યમ પંચવિધમ પયોદધિયુતમ રંભાફલમ પાનસમ સાકાનામયુતમ જલમ રુચિકમ ચામરયોર્યુગમ યજનકમ ગિરો હરિચંદન સુલલિતમ સીતાપતિમ સુંદરમ પાકુસ્તમ ખોટું કહે જતા બધા તમે હરખ પડું એટલે ઉપાડો જગણવંતી બીજ ફે પાત્ર કૃષ્ણ પરમતુ ઉદ્રયાંગવતી
ચાદરી